અલ કાયદા ઇન્ડિયાના સક્રિય જૂથનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુજીબ નામના બાંગ્લાદેશની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશમાં બેઠેલા હેન્ડલર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવતા હોવાનો ખુલાસો થયો છે વિદેશમાંથી આતંકી ભંડોળ મળ્યાના પુરાવા પણ સામે આવ્યા છે ઝડપાયેલા અન્ય યુવકો એટીએસની કસ્ટડીમાં છે તો ગુજરાત એટીએસ ની મોટી સફળતા હાથ લાગી છે અલકાયદા ઇન્ડિયાના સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે નામના ધરપકડ કરાઈ છે બેઠેલા હેન્ડલર સાથે તેનો સંપર્ક હતો ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવતો ખુલાસો થયો છે તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે પ્રદીપ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદીપ શું વિગત વાત કરવામાં આવતો ગઈકાલે એટીએસને એક મોટી સફળતા મળી હતી કે જેના અંતર્ગત ત્રણ જેટલા બાંગ્લાદેશીઓને અમદાવાદના નારોલ વિસ્તારની અંદરથી તેમને ધરપકડ કરવામાં આવી હતી દિલ્હીના આઈબીથી એક ઇનપુટ મળ્યા હતા કે અમદાવાદની અંદર રથયાત્રા પૂર્વે જે આતંકી જે પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા આઈબીને ઇનપુટ મળ્યા હતા આઈબીને ઇનપુટ મળતાની સાથે એટીએસની ટીમ અને સાથે સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે હતી તેને આઈબી દ્વારા એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા હતા અમદાવાદ શહેરની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે બે થી ત્રણ વ્યક્તિની હથિયાર સાથે પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે ગત મોડી સાંજે એટીએસ ને સફળતા સાથે ત્રણ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સુજીબ નામનો જે વ્યક્તિ જે છે તેની આજે પૂછપરછની અંદર મોટો ખુલાસો થયો છે બાંગ્લાદેશથી ટેરર ફંડિંગ જે આવતું હતું તે ફંડિંગના આધારે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જે વિસ્તારમાંથી એટલે કે નારોલમાંથી જ્યાંથી જેની ધરપકડ કરવામાં આવી હતી ત્યાંથી જે ડોક્યુમેન્ટ મળ્યા હતા જે પુરાવા મળ્યા હતા તે પુરાવાના આધારે તેની વધારે તપાસ હાથ કરવામાં આવી હતી જે પ્રમાણે બાંગ્લાદેશથી જે ઓર્ડર મળતા હતા તે ઓર્ડર બાદ તે જે ગુજરાતના જે લોકો હતા જેને આતંકી પ્રવૃત્તિ પાછળ જે સંકળાવવા માટે લોકોને પ્રેરિત કરતો હતો તે પ્રકારની પ્રવૃત્તિ જે થતી હતી તેના આધારે હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે હાલ હજી પણ સુજીબની જે છે પૂછપરછ ચાલી રહી છે તેના બાદ બીજા બે આરોપી જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે આ પૂછપરછના અંતર્ગત વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે કેમ કે ગુજરાતની અંદર જ્યારે આઈબીએ દિલ્હીની અંદરથી એક અઠવાડિયા પહેલા એલર્ટ આપવામાં આવ્યું હતું કે રથયાત્રા પૂર્વે ગુજરાતની અંદર કોઈ પણ મોટી ઘટના ન બને તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું તો આ એલર્ટના પગલે એટીએસની ટીમ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ દ્વારા